બરુશહેરમાં વિવિધ થીમ ઉપર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. દુંદાળા દેવની આરાધના પર્વ ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે ભરૂચમાં વિવિધ થીમ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ભરૂચમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી સિરિયલના સેટનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. ભરૂચના નીલકંઠ યુવક મંડળ દ્વારા જાણીતી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો સેટ તૈયાર કરવામાં આવ્યો છે અને શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. આ ડેકોરેશનમાં સિરિયલના કેરેક્ટરોને ક્રિકેટ રમતા દર્શાવવામાં આવ્યા છે. સાથે જ આયોજકો દ્વારા બાળકો માટે સેલ્ફી ઝોનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. રૂપિયા 1 લાખના ખર્ચે 25 યુવાનો દ્વારા આ સેટનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગણેશ મહોત્સવની આ થીમ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. જેમાં અમે ગોકુલધામ સોસાયટીનું નિર્માણ કર્યું છે, જે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા શો પરથી ઇન્સ્પાયર થઈને કરેલું છે. આ એનું કારણ એ છે કે ટીવી પર આવતા દરેક શોમાંથી એક જ શો એવો છે જે બાળકોને ખૂબ ગમે છે અને કોમેડી સાથે સંસ્કાર પણ આપે છે. એ લીધે એ કારણસર અમે લોકોએ આ સેટનું નિર્માણ કર્યું છે. આની સાથે શ્રીજીની પ્રતિમા પણ ઇકો ફ્રેન્ડલી છે અને તારક મહેતાના કેરેક્ટર પણ ઇકો ફ્રેન્ડલી છે. આમાં જીપીએલનું નિર્માણ કરેલું છે, જેમાં તારક મહેતા શોના કેરેક્ટરો બધા ક્રિકેટ રમતા જોવા મળશે. ચંદન ચોક યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે ભરૂચની જનતા માટે આપણા દેશના વીર જવાનોની વીર ગાથાને દર્શાવતું સર્જિકલ સ્ટ્રાઇકનું લાઈવ ડેકોરેશન કરવામાં આવેલ છે. હું ભરૂચની જનતાને વિનંતી કરું છું કે ધર્મ ભાવનાની જોડે જોડે દેશ ભાવનાની જોડે જોડાઈને આપણે આ ડેકોરેશનને લાઈવ નિહાળવા માટે હું ભરૂચની જનતાને આમંત્રણ પાઠવું છું. જય
ಸುಖದಾಯಕ